हाय एवरीवन, आपणे सिंग्युलर અને પ્લુરલ્સના ચાર રોલ્સ શીખ્યા. હવે એમાં આગળ થોડું એડ કરીએ. ડેટ, ડે, નેમ અને રોલ નંબર પછી શું કહે છે આપણને? સમટાઈમ્સ એટલે કેટલીક વખત. વેન વી ચેન્જ સિંગ્યુલર નાઉન્સ, વેન એટલે જ્યારે, વી એટલે આપણે, ચેન્જ એટલે બદલીએ છીએ. જ્યારે આપણે સિંગ્યુલર નાઉનને ઇન અ સેન્ટેન્સ એટલે સિંગ્યુલર નાઉન છે ઇસેમાં સેન્ટેન્સ એટલે વાક્યમાં જ્યારે આપણે બદલતા હોઈશું ઇન ધ પ્લુરલ, એટલે કોઈ એક વાક્યનું આપણે જ્યારે એક વચનમાંથી બહુવચન કરતા હોય. સમ અધર વર્ડ્સ, અધર એટલે બીજા વર્ડ્સ એટલે શબ્દો. ઇન ધ સેન્ટેન્સ ઓલ્સો એટલે બીજા શબ્દો પણ અંદર બદલાય છે. ઓલ્સો એટલે પણ, ચેન્જ એટલે બદલાય છે. શું કે છે? કેટલીક વખત જયારે વાક્યમાં એક વચનમાંથી બહુવચન કરીએ છીએ ત્યારે બીજા પણ શબ્દો બદલાય છે. બહુવચનમાં એ અને એન આર્ટિકલ્સ નીકળી જાય છે. આપણે સ્ટેન્ડર્ડ ફર્સ્ટ થી શીખતા આવ્યા છીએ કે જયારે સિંગ્યુલર નાઉન હોય એને આપણે પ્લુરલ કરતા હોય તો મોસ્ટ એન્ડ ફર્સ્ટ આપણે શું કરીએ છીએ? એ અને એન આર્ટિકલ ને રિમૂવ કરીએ છીએ. કરીએ છીએ ને, તો આમાં તો આપણને યાદ જ છે કે એ અને એન આર્ટિકલ ક્યારે વપરાય છે, તો કે એક વચન હોય ત્યારે. બરાબર ને? જો કોઈ પણ સ્પેલિંગ એઈ આઈ ઓ યુ એટલે કે વોવેલ્સ સ્વરથી શરૂ થાય છે તો આર્ટિકલ આવે છે એન, અધરવાઇઝ આવે છે એ આર્ટિકલ. બરાબર ને? અ ટ્રી, એન ઓરેન્જ આપણે બોલીએ છીએ, તો જ્યારે એ આર્ટિકલ બહુવચન કરીએ ત્યારે શું થઈ જાય છે? નીકળી જાય છે. ધેન હવે આપણે જોઈએ તો સિંગ્યુલર, સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. તો અહીંયા શું કહે છે? ધીઝ, ધીઝ, ટી એચ આઈ એસ, ધીઝ. તો એનું શું થઈ ગયું? આપણે અહીંયા જોઈએ તો કેપિટલમાં ટી એચ આઈ એસ હોય તો એનું પ્લુરલ છે. શું છે? પ્લુરલ એટલે બહુવચન. શું થઈ જાય છે? તો કે ટી એચ ઈ એસ ઈ, ધીઝ, ધીઝ, ધીઝ. આ એક વચન માટે વપરાય છે અને આ બહુવચન માટે વપરાય છે. ફ્રેન્ડ્સ, મને ખબર છે કે તમે બધા ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જ આ શીખતા હો છો, પણ એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાયને, તો આ બે ત્રણ વસ્તુ શીખ્યા છો, પછી ધીમે ધીમે વધારે એડ કરીએ ને જેમ મોટા થવે. તો ધીઝ નું ધીઝ, તો એનું શું થઈ જાય? ધીઝ. ધેન આવે છે ધેટ, ધેટ. તો ટી એચ એ ટી, ધેટ નું શું થઈ જાય? તો કે ધોઝ, પહેલું, પહેલા. તો અહીંયા શું આવશે? ટી એચ ઓ એસ ઈ. શું આવશે? ટી એચ ઓ એસ ઈ. જો ધેટ હોય ને, ધેટ, પહેલા તો મને એમ કહ્યો તો કે ધીઝ ક્યારે વપરાય, ધેટ ક્યારે વપરાય, ધીઝ ક્યારે વપરાય ને ધોઝ ક્યારે વપરાય. યસ, જ્યારે એક વચન અને નજીક હોય ત્યારે શું વપરાય છે? ધીઝ. એક જ વચન છે પણ દૂર છે તો શું વપરાય છે? ધેટ. યાદ છે ને? યસ, યુ ઓલ આર સ્માર્ટ એન્ડ તમે બધા મસ્ત યાદ રાખો છો. પ્લુરલમાં શું બની જાય? ધીઝ. તો ધીઝ એટલે નજીક તો છે પણ બહુવચન છે. બરાબર ને? માનો કે હું એમ કહું કે ફિંગર, ફિંગર્સ, તો ધીઝ આર ટુ ફિંગર્સ. This is a one finger. This is a one finger. એટલે this એટલે capital, નજીક પણ છે અને એક વચન છે એટલે is આવે છે, article બી આવે છે અને પછી જે કઈ words છે એ આવે છે. પણ જયારે આપણે બહુવચન ની વાત કરીએ એક થી વધુ ત્યારે these are two fingers. થાય છે ને? તો કોઈ વસ્તુ નજીક છે અને એક જ છે તો ધીઝ,
कोई वस्तु नजीक छे पर एक थी वधु छे तो दीज, देन कोई वस्तु दूर छे पर एक वचन छे तो सु आवे छे धैट, अने कोई वस्तु दूर छे ने बहुवचन छे तो आवे छे दोज, देन अहिया सु छे आई एस इज, इज एटले छे, अने एनी साथे छे सु छे इज एटले छे, अने एम आई एम हूँ छु, ही इज सी इज इट इज बोलिए छे ने, तो इज अने एम नु प्लुरल सु थाय छे आर, सु थाय छे आर, ओके कई रीते, तो के आ एक वचन छे इज अने एम तो एनु बहुवचन सु थाय छे आर, आने पण छे ज गुजराती थाय छे, आनु पण छे ज गुजराती थाय छे, पण आ एक वचन माटे छे अने आ बहुवचन माटे छे, देन आई हूँ, आई नो आई केवो होय हमेशा कैपिटल होय, जो याद रखानू आई जे आवे ने ई आगळ आवे वच्चे आवे पाछळ आवे क्यांय भी आवे, आई एटले हूँ, ई कोई पण जग्याए आवे तो आई नो हूँ केवो होय कैपिटल, एक रूल्स छे याद रखानू, आई नो प्लुरल शुं थाय छे तो के वी, शुं थयुं वी एटले अमे, वी आर स्टूडेंट અમે વિદ્યાર્થીઓ છીએ, દેન હી સી ઇટ, હી કોના માટે વપરાય છે તો કે કોઈ છોકરા અથવા નર જાતિ માટે, પછી સી કોના માટે તો કે નારી જાતિ સ્ત્રી છે કોઈ છોકરી છે તો સી વપરાય છે, અને ઇટ પ્રાણી અથવા જગ્યા માટે, ઇટ ઇઝ અ પેન, હી ઇઝ અ પેન કોઈ દિવસ બોલાય છે નહીં, ही हमेशा बॉय એટલે કે છોકરા અથવા નર જાતિ માટે વપરાય છે, અને ઈટ છે ઈ પ્રાણી અને જગ્યા માટે વપરાય છે, તો હી સી ઈટ શું છે, હી સી અને શું આવે છે ઈટ, તો એનું શું થઈ જાય છે ધે, શું થઈ જાય છે ધે, એટલે તેઓ, હી ઇઝ અ બોય તે એક છોકરો છે, ધે આર બોયઝ તેઓ છોકરાઓ છે, ખ્યાલ આવે છે, તો ઇટ ઇઝ અ કેટ, ઇટ ઇઝ અ કેટ, ઇટ કેમ વાપર્યું, કેટ એટલે પ્રાણી છે, તો ધે આર કેટ્સ યાદ રહેશે, દેન આવે છે બોઝ, બોઝ ક્યારે વાપરીએ છીએ આપણે, તો કે જયારે આપણે ભૂતકાળની વાત કરીએ, વોઝ એટલે હતા હતું હતી, એના માટે શું વપરાય વોઝ, એક વચન માટે શું વપરાય છે વોઝ, તો એનું બહુવચન શું થાય છે વેર, એક વચન હોય તો વોઝ, ભૂતકાળ અને એક વચન હોય તો વોઝ, ભૂતકાળ અને બહુવચન હોય તો વેર, યાદ રાખવાનું હોય, દેન આવે છે યુ, બીજા પુરુષ માટે યુ વપરાય ને તો યુ નું પ્લુરલ શું થાય છે યુ, દેન આપણે જોઈએ તો યુ આર અ બોય, તમે એક છોકરો છો, યુ આર બોયઝ તમે છોકરાઓ છો, તો યુ છે એ યુ હંમેશા સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મમાં સેમ રહે છે, દેન આવે છે હીઝ અને હર, તેનું તેણીનું, ઇટ ઇઝ હર પેન, આ તેણીની પેન છે, એવું આપણે બોલીએ ને તો તેનું તેણીનું, તો જો બોયઝ હોય મીન્સ શું કહે છે કે કોઈ નર જાતિ હોય તો હિઝ, નારી જાતિ હોય તો હર, હિઝ અને હર નું પ્લુરલ શું થઈ જાય છે આપણે જોઈએ તો અહીંયા આવે છે હિઝ અથવા હર, તો એનું પ્લુરલ શું થઈ જાય છે દેઆર, યસ દેઆર, દેઆર એટલે તેઓનું, બરાબર ને, તો હિઝ હર એનું દેઆર, એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ, ધીઝ નું ધીઝ, ધેટ ધોઝ, એમ સોરી ઇઝ એમ તો આર,
I knew we, he see it knew there, was knew where, you knew you, his and her knew there, these knew these, that knew those, is athwa am che to are, I knew we, he see it knew there, was knew where, you knew you, his and her knew there. ડેઈલી આપણે એક વખત લર્ન કરવાનું રાખશું, રીડ કરવાનું કરશું, તો જ આપણને આ યાદ રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ ગો અહેડ. શું કે છે હવે? તો કે સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનના ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. સેમાં ક્રિયાપદ, ક્રિયાપદ શું કીધું છે આપણને? ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે ચાલવું, બોલવું, લખવું, આ બધી ક્રિયા છે ને, એક્શન છે ને. તો એ જે ક્રિયાપદ છે તો એની પાછળ શું લાગે છે? પ્લુરલના જે કઈ નિયમ છે ને એ મુજબ એસ કે ઈએસ લાગે. પણ કોને? સાદા વર્તમાન કાળમાં, એટલે જે સાદો વર્તમાન કાળ છે એની અંદર ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એટલે હી સી ઇટ, કે કોઈ એક નામ હોય છે. એક નામ, જો હું શું બોલું છું? હી સી ઈટ, કે કોઈ એક નામ હોય છે. તો એને શું કહેવાય છે? ત્રીજો પુરુષ. એક વચનના ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે. કઈ રીતે? અ બોય, એક છોકરો. લાઇક્સ, ગમવું. ક્રિયાપદ છે, ક્રિયા છે, તો પાછળ શું લાગ્યું? એલ આઈ કે ઈ ની પાછળ શું લાગ્યું? એસ. ટુ હિઝ ઓન બેડ, એટલે એક છોકરાને એનું પોતાનું બેડ ગમે છે. તો બોયઝ લાઈક, લાઈક્સ. તો બોયઝ બહુવચન થયું, તો ક્રિયાપદ હતું, એમાંથી એસ નીકળી ગયો, સાદું રૂપ આવી ગયું. બોયઝ લાઈક ટુ ધેર, અહીંયા શું હતું? હિઝ. તો હિઝ નું શું થઈ ગયું? ધેર. ઓન બેટ, બેટ હતું તો બેટ્સ. અહીંયા આર્ટિકલ એ હતો તો બહુવચનમાં નીકળી જ જાય. અહીંયા શું હતું? તો કે વોવેલ્સ પ્લસ વાય, એટલે ઓ, ઓ એટલે એ ઈ આઈ ઓ યુ, એટલે સ્વર છે ને, વોવેલ છે. વોવેલ્સ પ્લસ વાય હતો તો જસ્ટ એસ એડ થયું, તો આર્ટિકલ નીકળી ગયું. બોય નું બોયઝ થઈ ગયું. લાઈક્સ ક્રિયાપદ હતી, સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હતો, એટલે ક્રિયાપદ પાછળ શું? એસ હતું, એ એસ નીકળી ગયો. એન્ડ ટુ હિઝ, હિઝ નું શું થઈ ગયું? ધેર. ઓન નું ઓન, અને બેટ તો બેટ્સ. જે કઈ પ્લુરલ બનાવવા માટે, સેન્ટેન્સ પ્લુરલ માટે જે અધર વર્ડ્સ ચેન્જ થાય છે એ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. પછી સેકન્ડ છે, અ ડોગ ઇઝ અ ફેથફુલ, ફેથફુલ એટલે વિશ્વાસુ. અ ડોગ તો શું છે? સોરી, એનિમલ બાકી રહી. અ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ, તો શું કે છે? અ ડોગ તો શું થઈ ગયું? ડોગ્સ. ઇઝ છે તો શું થઈ ગયું? આર. આપણે વાત થઈ હતી ને કે ઇઝ નું પ્લુરલ શું થાય છે? આર. તો પછી અ છે, આર્ટિકલ રે, કોઈ દિવસ પ્લુરલ બનાવતી વખતે ના રે. ફેથફુલ તો એમ નામ, અને એનિમલ હતું તો એનિમલ સ થઈ ગયું. હેલો ફ્રેન્ડ, તો આ રીતે જે કઈ ચેન્જીસ હોય છે એ આપણને ખ્યાલ આવવા જ જોઈએ, બરાબર ને? દેન એક્સરસાઇઝ બી, ચેન્જ. ચેન્જ એટલે બદલવું. ધ નાઉન્સ એટલે નામો, ઇન ધ સિંગ્યુલર નંબર ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ટુ ધ પ્લુરલ, મેકિંગ અધર ચેન્જીસ વેર નેસેસરી, એટલે જે જરૂર લાગે છે ને ત્યાં ફેરફાર સાથે નીચેના જે વાક્ય છે એને આપણે બહુવચન કરવાનું છે. ફર્સ્ટ જોઈએ તો એન મેંગો, ગ્રોઝ, ગ્રો આવે ને, તો અહીંયા ગ્રોઝ કેમ લખ્યું? વિકસવું એ ક્રિયા છે, ક્રિયાપદ છે. તો એક વચન છે સાદો વર્તમાન કાળ, એક વચન છે તો ગ્રોઝ આવી ગયું, બરાબર ને? તો ગ્રોઝ છે અ ટ્રી. શું કે છે? એન્ડ મેંગો ગ્રોઝ અ ટ્રી.
તો એનું શું થઈ ગયું સોરી એન મેંગો હતો એનું શું થઈ ગયું મેંગોઝ પાછળ ઓ હતો તો એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો પાછળ શું એડ થાય છે ઈએસ તો અહીંયા ઓ છે એટલે ઈએસ લાગ્યું ગ્રોઝ ક્રિયાપદ હતું તો એમાંથી એસ નીકળી ગયો અને અ આર્ટિકલ નીકળી અને ટ્રી નું શું થઈ ગયું ટ્રીઝ ખ્યાલ આવે છે ને ઓકે દેન ગો અહેડ સેકન્ડ છે અ પોલીસ વેર્સ એન યુનિફોર્મ તો શું કે છે આર્ટિકલ નીકળી ગયો પોલીસ નું પોલીસ જ રહે છે વેર્સ એક વચન હતું એમાંથી બહુવચન ક્રિયાપદમાં એસ નીકળી ગયો ને યુનિફોર્મ એન યુનિફોર્મ હતું તો યુનિફોર્મ ખ્યાલ આવે છે તમને દેન અ બનાના ઇઝ સ્વીટ તો આર્ટિકલ નીકળી જાય છે અને બનાના તો બનાનાઝ ઇઝ નું શું થઈ ગયું આર દેન સ્વીટ તો સ્વીટ્સ ખ્યાલ આવે છે ને નાવ ફોર્થ આપણે જોઈએ ધ માઉસ ઉંદર માઉસ નું આપણે પ્રીવિયસ પેજમાં આવી ગયું માઇસ યસ ધ માઉસ રન્સ દોડવું ત્રીજો પુરુષ એક વચન છે સાદો વર્તમાન કાળ છે તો રન્સ ક્રિયાપદ પાછળ શું આવ્યું એસ જો એવું નથી કે એક વચનમાં એસ છે બહુવચનમાં નીકળી જાય પણ આ તો એક નિયમ છે કે ત્રીજો પુરુષ એક વચન સાદા વર્તમાન કાળમાં હોય તો ક્રિયાપદ પાછળ શું આવે છે એસ ધ માઉસ રન્સ અપ ધ ક્લોક હિકરી ડિકરી ડક એ જે આપણું છે ને બાળગીત એમાં રાઇમ્સમાં આવે છે ને તો ધ તો આર્ટિકલ છે એટલે એમ નામ જ રહે છે માઉસ માઉસ નું શું થઈ ગયું માઇસ રન્સ ત્રીજો પુરુષ એક વચન હતો સાદો વર્તમાન કાળ હતો તો એનું શું થઈ ગયું રન અપ ધ ક્લોક ક્લોક્સ ખ્યાલ આવે છે ને દેન ફિફ્થ છે સી વોઝ એકચ્યુઅલી અ પ્રિન્સેસ તે ખરેખર રાજકુમારી છે તો શું કે છે સી વો છે કે હતી હતી કઈ કઈ અહીંયા શું છે વોઝ એટલે ભૂતકાળ એટલે તેની ખરેખર એક રાજકુમારી હતી તો પ્લુરલ કરવાનું છે તો સી નું શું થઈ ગયું ધેટ હી સી ઈટ હોય તો શું થઈ જાય છે ધે તો સી નું શું થઈ ગયું ધે વોઝ નું વેર એકચ્યુઅલી સેમ રહ્યું અ પ્રિન્સેસ તો ડબલ એસ છે તો ઈએસ લાગે છે અને આર્ટિકલ નીકળી જાય છે ખ્યાલ આવે છે ને દેન સિક્સ છે ધેર ઇઝ અ લોફ લોફ એટલે ટુકડો ઓફ બ્રેડ ઓન ધ સેલ્ફ એટલે અભરાય ઉપર એક છે ને બ્રેડ એટલે બ્રેડ નો ટુકડો હતો તો ધેર જ રે ઇઝ નું શું થઈ ગયું આર અ લોફ એફ છે તો એફ નું શું થઈ ગયું વીઈએસ અ હતું આર્ટિકલ નીકળી જાય છે તો લોફ નું લોફ ઓફ બ્રેડ બ્રેડ છે તો બ્રેડ્સ ઓન ધ સેમ રહે છે અને સેલ્ફ એફ છે એફ છે એટલે એફ ની જગ્યાએ વીઈએસ લાગે છે ઓકે દેન સેવન્થ અ વુલ્ફ ઇઝ અ ડેન્જરસ એનિમલ વરુ એક ખતરનાક પ્રાણી ઇઝ એટલે છે તો અ વુલ્ફ એનું વુલ્ફ ઇઝ નું આર આર્ટિકલ નીકળી જાય છે ડેન્જરસ સેમ રહે છે અને એનિમલ તો એનિમલ્સ થઈ જાય છે દેન લાસ્ટ આપણે જોઈએ તો શું છે અ સેપર્ડ સેપર્ડ એટલે ભરવાડ અ સેપર્ડ ગાર્ડ્સ અ સેપર્ડ ત્રીજો પુરુષ એક વચન સાદો વર્તમાન કાળ છે તો ક્રિયાપદ પાછળ શું લાગ્યું એસ હીઝ ફ્લોક ઘેટાનું ટોળું કેરફુલી એટલે એના ઘેટા જે ભરવાડ છે એ પોતાના ઘેટાના ટોળાને કેરફુલી શું કરે છે ગાર્ડ્સ એટલે રક્ષણ કરે છે
તો એનું જોઈએ તો અ સેપર્ડ હતું તો સેપર્ડ્સ ગાર્ડ્સ ત્રીજો પુરુષ એકવચન હતો તો અહીંયા બહુવચનમાં એસ નીકળી જાય છે ક્રિયાપદ પાછળ પછી હીઝ છે તો ધેર અને આ તો એક જૂથ જ છે ને તો એનું કોઈ દિવસ બહુવચન થાય નહીં અને કેરફુલી તો કેરફુલી ખ્યાલ આવે છે તો આ રીતે આપણે આપણું લેસન સિંગ્યુલર અને પ્લુરલ એકદમ નાઇસલી અન્ડરસ્ટેન્ડ કર્યું આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ ધીસ